ओके स्टूडेंट्स, हवे क्वेश्चन नंबर 3 અને 4 માટે મેં બીજો વિડિયો બનાવ્યો છે. પહેલો વિડિયો બહુ મોટો થઈ જતો હતો એટલે મારે બીજો વિડિયો બનાવવો પડ્યો. ચાલો ક્વેશ્ચન નંબર 3 છે. સ્ટેટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ છે કે ફોલ્સ એ સિલેક્ટ કરવાનું છે. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન. ધ ફ્રેક્શન્સ 3/11, 7/11, 10/11, 12/11, 14/11 આર અરેન્જ ઇન ડિસેન્ડિંગ ઓર્ડર. આ જે ફ્રેક્શન્સ છે એને અરેન્જ કર્યા છે ડિસેન્ડિંગ ઓર્ડરમાં, એવું સ્ટેટમેન્ટ છે. હવે જોઈ લો કેવી રીતે અરેન્જ કર્યું છે. પહેલાં તો જુઓ ડિનોમિનેટર, બધાના ડિનોમિનેટર સેમ છે, 11 11 11. જ્યારે ડિનોમિનેટર સેમ હોય તો આપણું કામ ઇઝી થઈ જાય, આપણે ખાલી ન્યુમરેટર જ જોવાનું. શું ન્યુમરેટરમાં કેવી રીતે ગોઠવ્યા છે જુઓ, પહેલાં 3, પછી 7, પછી 10, પછી 12 ને 14. સ્મોલ નંબર પહેલો આવે છે, બિગ નંબર લાસ્ટ જાય છે. તો આ કઈ રીતે અરેન્જ થાય? આ તો એસેન્ડિંગ ઓર્ડર છે અને અહીંયા સ્ટેટમેન્ટ આપ્યું છે કે ડિસેન્ડિંગ છે. ડિસેન્ડિંગમાં તો સ્મોલ પહેલાં આવે અને બિગ, સોરી, ડિસેન્ડિંગમાં તો બિગ પહેલાં આવે અને સ્મોલ લાસ્ટ જાય, જ્યારે અહીંયા તો સ્મોલ ફર્સ્ટ છે ડિસેન્ડિંગ અને બિગ નંબર લાસ્ટ છે. તો આ ડિસેન્ડિંગ કેવી રીતે હોય? આ તો એસેન્ડિંગ છે તો આ સ્ટેટમેન્ટ કેવું કહેવાય? ફોલ્સ. તો ફોલ્સ ઉપર ટિક કર્યું આપણે. સેકન્ડ, સર્કલ વિલ લુક ધ સેમ આફ્ટર હાફ ટર્ન એન્ડ 1/4 ટર્ન. હવે તમે સર્કલ ડ્રો કરો અને એને ગોળ ફેરવો ગમે તે ટર્નમાં, હા અડધું ફેરવો કે 1/4 ફેરવો, 1/3 ફેરવો કે 1/6 ફેરવો, સર્કલ કોઈ પણ રીતે તમે ફેરવશો એ સેમ જ દેખાશે. એટલે આ સ્ટેટમેન્ટ છે ટ્રુ. નંબર 3, ઇફ આઉટ ઓફ 20 ચોકલેટ્સ યુ ઇટ 17 ચોકલેટ્સ, ઇટ મીન્સ યુ ઇટ 20/17 ચોકલેટ્સ ઇન ફ્રેક્શન. ચાલો હવે ફ્રેક્શનનો ક્વેશ્ચન છે. ટોટલ ચોકલેટ્સ કેટલી છે? 20. આપણે ફ્રેક્શન કેવી રીતે લખીએ છીએ? ટોટલ 5 હોય એ નીચે ડિનોમિનેટરમાં આવે અને એમાંથી આપણે જેટલા લીધા હોય કે ખાધા હોય કે સિલેક્ટ કર્યા હોય એ લખાય ઉપર. તો તમે લખી જુઓ તો કેવી રીતે લખાશે આ ફ્રેક્શન? આઉટ ઓફ 20 એટલે ટોટલ 20 છે તો 20 આવશે નીચે. એમાંથી યુ ઇટ 17, 20માંથી તમે કેટલી ખાવ છો? 17. તો આ રીતે તમારું ફ્રેક્શન લખાય. એની જગ્યાએ કેવી રીતે લખીને આપ્યું છે? ઇટ મીન્સ યુ ઇટ 20/17. તો આ ફ્રેક્શન બરાબર છે? નો, ફોલ્સ. આ રોંગ લખ્યું છે તો તમે ટિક કરો ફોલ્સ. નંબર 4, એંગલ્સ મેડ બાય ધ એજીસ ઓફ એ ડોર આર રાઈટ એંગલ્સ. આપણે આ રિવિઝનમાં પણ કર્યું હતું કે ડોર હોય કે વિન્ડો હોય કે આપણી ટેબલ હોય કે બેન્ચ હોય તો એની જે ધાર હોય, એની જે એજીસ હોય, એનાથી જે એંગલ બને એ હંમેશા રાઈટ એંગલ જ હોય. એટલે આ સ્ટેટમેન્ટ આપણું થશે ટ્રુ. હવે આ જુઓ, આને તમે આ બે નંબરને કમ્પેર કરીને ઇક્વલ ટુની સાઇન આપી છે તો આ બરાબર છે એ તમારે ચેક કરવાનું છે. તો કેવી રીતે કરશો? પહેલાં અહીંયા બિગેસ્ટ પ્લેસથી ચાલુ કરો. અહીંયા 85 છે. પહેલાં તો નંબર કાઉન્ટ કરી લો કે પ્લેસ બરાબર છે કે નહીં. 1 2 3 4 5 6 7 8, આ 8 ડિજિટ નંબર છે. આ કેટલા ડિજિટ નંબર છે? 1 2 3 4 5 6 7 8, આ પણ 8 ડિજિટ છે. અને આ નંબર છે ઇન્ટરનેશનલ સિસ્ટમમાં, ખબર પડી ને, આ 1000નો કોમા, આ મિલિયનનો કોમા, 3 પછી, પહેલાં 3 પછી પણ 3, એટલે આ છે ઇન્ટરનેશનલ સિસ્ટમમાં. તો કેવી રીતે વાંચીશું? 85,629,300, 85,929,300. હવે જુઓ, હવે પહેલી મિલિયનની પ્લેસ ચેક કરો. અહીંયા 85 છે, અહીંયા પણ 85 છે, સેમ છે. તો એના પછીની ચેક કરો. એના પછી આવે છે 629 અને અહીંયા આવે છે 929. તો 600 અને 900 ઇક્વલ કહેવાય? ના કહેવાય. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ફોલ્સ. તો તમે ફોલ્સ ઉપર ચેક કરો. ચલો એના પછી છે ક્વેશ્ચન નંબર 4, સોલ્વ ધ ફોલોઈંગ પ્રોબ્લેમ્સ એન્ડ ટિક ધ કરેક્ટ આન્સર.
પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. ધ સ્પીડ ઓફ એ કાર ઇઝ 50 કિલોમીટર પર અવર. પર અવર એટલે વન અવર. વન અવરમાં કાર જેટલા કિલોમીટર કાપે ડિસ્ટન્સ એ એની સ્પીડ કહેવાય. એટલે એ વન અવરમાં 50 કિલોમીટર કાર ડિસ્ટન્સ કાપે છે તો 50 કિલોમીટર પર અવર એની સ્પીડ કહેવાય. હાઉ મચ ડિસ્ટન્સ રાજેશ વિલ કવર બાય ધ કાર ઇન 5 અવર્સ? રાજેશ એ કારથી 5 અવર્સમાં કેટલું ડિસ્ટન્સ કવર કરશે જો એની સ્પીડ હોય 1 અવરમાં 50 કિલોમીટર? તો મેં તમને કહ્યું હતું કે તમને ઇક્વેશન બનાવવું તોય ચાલે, અને નહીં તો ડાયરેક્ટ જોઈ લો. 1 અવરમાં 50 તો 5 અવરમાં કેટલું? મોર દેન 1નું શોધવાનું છે. મોર દેન 1નું શોધવાનું હોય તો મલ્ટિપ્લિકેશન થાય, બરાબર? તો કેવી રીતે કરીશું? 50 કિલોમીટર મલ્ટીપ્લાઈડ બાય 5 અવર્સ. 5માં 5નું શોધવાનું છે તો 50 અને 5નું મલ્ટિપ્લિકેશન કરવાનું. ચલો 5 0 ઝા 0 અને 5 5 ઝા 25. જો 1 અવરમાં 50 કિલોમીટર કટ કરે ડિસ્ટન્સ તો 5 અવર્સમાં 250 કિલોમીટર ડિસ્ટન્સ કવર કરે. તો કરેક્ટ આન્સર શું છે? 250 કિલોમીટર. હવે આનું ઇક્વેશન બનાવો કેવી રીતે એ હું શીખવાડું છું. 1 અવર 50 કિલોમીટર તો 5 અવર્સ હાઉ મેની કિલોમીટર્સ? સામ સામેના નંબર ઉપર આવે, જેમ કે 5 મલ્ટીપ્લાઈડ બાય 50. 5 અવર્સ 50 કિલોમીટર્સ. અને નીચે આ ક્વેશ્ચનવાળો નંબર જે છે 1 અવર, અવર અવર કેન્સલ થઈ જાય. 1 એટલે કાંઈ નહીં, હોય જ. એટલે આ બે નંબરનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે થાય 250 કિલોમીટર. આ છે ઇક્વેશન. ધ કોસ્ટ ઓફ એ પેન ઇઝ 10 રૂપીઝ. હાઉ મેની પેન્સ યુ કેન બાય વિથ 100 રૂપીઝ? કોસ્ટ એટલે ભાવ. 1 પેન 100 રૂપીઝ, બરાબર? સોરી 10 રૂપીઝ છે. 1 પેન 10 રૂપીઝ. તો 100 રૂપીઝમાં હાઉ મેની પેન્સ? પેન્સની નીચે પેન્સનો ક્વેશ્ચન મૂકવાનો. 1 પેન 10 રૂપીઝ તો હાઉ મેની પેન્સ એટલે 10 પેન્સ, અને રૂપીઝની નીચે રૂપીઝ લખવાના, 100 રૂપીઝ. આવી રીતે ઇક્વેશન બને. સેમ રાખવાના, અને યુનિટ કહેવાય. યુનિટ સેમ રખાય. પેનની નીચે પેન આવે અને રૂપીઝની નીચે રૂપીઝ. હવે જોઈ લો, જે બે નંબર છે 1 અને 100 એ હંમેશા ઉપર આવે, અને જે આ ક્વેશ્ચનની સાથે હોય એ નંબર નીચે જાય, ડિવિઝનમાં જાય, ડિનોમિનેટરમાં જાય. 0 0 કટ થઈ ગયું. 1 10 ઝા 10. અને અહીંયા યુનિટ લખીએ તો તમને ખબર પડશે આ 1 પેન હતું અને અહીંયા 10 રૂપીઝ હતા અને 100 પણ રૂપીઝ હતા, તો રૂપીઝ પણ કટ થઈ જાય. ઉપર નીચે રહ્યું શું? ખાલી પેન. 10 પેન્સ. તો કરેક્ટ આન્સર શું છે? 10 પેન્સ. તો આ રીતે ઇક્વેશનથી પણ સોલ્વ કરી શકો છો, અને ડાયરેક્ટ તમે એ પણ જોઈ શકો છો કે જો 1 પેનના 10 રૂપીઝ આપવાના, બરાબર, તો 100 રૂપીઝમાં કેટલી પેન આવે? તો આપણે 100 રૂપીઝના 10 10 10 કરીને પાર્ટ્સ પાડીએ છીએ. તો જ્યારે ઇક્વલ પાર્ટ્સ કરતા હોય 10 10 10 એવી રીતે, તો એ ડિવિઝનનું સમ થાય. તો ડાયરેક્ટ તમે 100 ડિવાઇડ બાય 10 કરો તો 10 10 ઝા 100, તો 10 આન્સર આવી જાય. અને આ તે ઇક્વેશનથી કરો તો પણ આન્સર તો સેમ જ આવે, બરાબર? ચાલો એનો નંબર 3 જુઓ. 5/2 - 7/3 માઇનસ કરવાનું છે, અને એમાં પણ ડિનોમિનેટર સેમ નથી. એક જગ્યાએ 2 છે અને અહીંયા 3 છે. તો માઇનસ કે પ્લસ ત્યારે જ થાય જ્યારે ડિનોમિનેટર સેમ હોય, નથી તો કરવા પડે. તો અહીંયા જુઓ, 2 ને 3માં ચેન્જ થાય. 2 અને 3 બંને પ્રાઇમ નંબર છે. 2 પોતાના નંબરમાં જ આવે, એ રીતે 3 પણ પોતાના ટેબલમાં જ આવે, એકબીજાના ટેબલમાં એ ના આવે. તો તમારે આને શું કરવાનું? 2 ને 3થી મલ્ટીપ્લાય કરો એટલે 2 3 ઝા 6 થઈ જાય. 3 ને 2થી મલ્ટીપ્લાય કરો એટલે 3 2 ઝા 6 થઈ જાય, એટલે ડિનોમિનેટર સેમ થઈ જાય. તો કેવી રીતે એ જુઓ. 5/2
मल्टीप्लाइड बाय थ्री। तमे नीचे मल्टीप्लाय करो तो ऊपर पण तमारे थ्री थी मल्टीप्लाय करवुं ज पड़े। ए रीते माइनस वच्चे छे तो राखो वच्चे। हवे आवे सेवन अपॉन थ्री, एने आपणे थ्री ने टू थी मल्टीप्लाय करीशुं। जो नीचे टू थी मल्टीप्लाय करिए तो ऊपर पण टू थी मल्टीप्लाय करवो पड़े। હવે મલ્ટીપ્લિકેશન કરી લો, ફાઈવ થ્રી ઝા ફિફ્ટીન, થ્રી ટુ ઝા સિક્સ થઈ ગયું માઇનસ, હવે આમાં પણ મલ્ટીપ્લાય કરી લો, સેવન ટુ ઝા ફોર્ટીન, થ્રી ટુ ઝા સિક્સ થઈ ગયા બંનેના ડિનોમિનેટર સેમ। યસ, હવે સિમ્પલ છે, બેમાં સિક્સ છે કોમન કાઢી લો સિક્સ। હવે ફિફ્ટીનમાંથી ફોર્ટીન કટ કરી લો, ફિફ્ટીનમાંથી ફોર્ટીન કટ થાય તો વન અપોન સિક્સ, શું છે કરેક્ટ આન્સર, વન અપોન સિક્સ। હવે આ જે ફ્રેક્શન છે એમાં તમારે મલ્ટીપ્લિકેશન કરવાનું છે, તો લખી લો ટ્વેન્ટી અપોન ફાઈવ મલ્ટીપ્લાઈડ બાય થ્રી અપોન ટ્વેન્ટી વન। આ પ્લસ માઇનસ હોય તો ડિનોમિનેટર સેમ કરવા પડે, પણ આ તો મલ્ટીપ્લિકેશન છે એટલે કટિંગ કરવાનું ડાયરેક્ટ। હવે હું જોઈશ કે આના એવા કેવી રીતે પાસ પાડું કે આ ફાઈવ ટ્વેન્ટી સાથે કટ થાય। જો આ ફાઈન ઉપર નીચે છે, ઉપર છે થ્રી અને ટ્વેન્ટી, તો થ્રી તો કોઈના ટેબલમાં આવશે નહીં બરાબર, એટલે થ્રીના ફાઈનું કટિંગ ના થાય। પણ ટ્વેન્ટીના એવી રીતે હું પાર્ટ્સ પાડું કે નીચે ફાઈવ છે તો કટિંગ થાય, તો ફાઈના ટેબલમાં ટ્વેન્ટી આવશે, હા આવશે, તો શું લખીશ, ટ્વેન્ટીની જગ્યાએ ફાઈવ ફોર ઝા ટ્વેન્ટી અને નીચે ફાઈવ વન ઝા ફાઈવ મલ્ટીપ્લાઈડ બાય થ્રી। થ્રીના તો કોઈ પાર્ટ પડે જ નહીં, થ્રી વન ઝા થ્રી જ પડે, પણ હું એ જોઈશ કે આ ટ્વેન્ટી વન થ્રીના ટેબલમાં આવે છે તો મારાથી થ્રી કટ થાય। યસ, થ્રી સેવન ઝા ટ્વેન્ટી વન, તો થ્રી થ્રી કટ થઈ ગયું અને અહીંયા ફાઈવ ફાઈવ કટ થઈ ગયું, જોયું ફોર વન ઝા, હવે આગળ કટિંગ નથી થતું, અહીંયા ઉપર ફોર છે ને સેવન છે નહીં કટ થાય, એટલે હવે મલ્ટીપ્લાય કરી લો, ઉપરના નંબરોનું મલ્ટીપ્લિકેશન થાય ફોર વન ઝા ફોર, એવી રીતે જેટલા નંબર નીચે હોય એનું પણ મલ્ટીપ્લિકેશન થાય, વન સેવન ઝા સેવન, તો કરેક્ટ આન્સર છે ફોર અપોન સેવન। ચાલો એના પછીનો ક્વેશ્ચન છે, રામા સ્ટડીડ મેથ્સ ફોર થ્રી એન્ડ હાફ અવર્સ એન્ડ સાયન્સ ફોર ટુ એન્ડ હાફ અવર્સ, હાઉ મેની અવર્સ રામા સ્ટડી, બરાબર આ એનો ક્વેશ્ચન। ચાલો હવે આપણે કરીશું, જોઈ લો શું કરીશું, એના ઓપ્શન છે આપણી પાસે સિક્સ અને ફોર, પણ એ પહેલાં હું તમને કાઉન્ટિંગ કરીને બતાવું શું સ્ટડી કર્યું છે, એને થ્રી એન્ડ હાફ અવર્સ પ્લસ ટુ એન્ડ હાફ અવર્સ। ચાલો એને હું સિમ્પ્લિફાય કરીશ, થ્રી ઇન્ટીજીયર છે, થ્રી ટુ ઝા સિક્સ પ્લસ વન સેવન, આવે છે ને, તો થ્રી એન્ડ હાફ એટલે શું, થ્રી ટુ ઝા સિક્સ પ્લસ વન સેવન અપોન ટુ, અને ટુ અને હાફ એટલે શું, ટુ ટુ ઝા ફોર, ફોર પ્લસ વન, ટુ ટુ ઝા ફોર અને ફોર પ્લસ વન ફાઈવ અપોન ટુ, તો આની જગ્યાએ હું આ વેલ્યુ લખી નાખીશ, સેવન અપોન ટુ પ્લસ ફાઈવ અપોન, જો આપણું કામ ઇઝી થઈ ગયું છે, હે ને, શું કે બંનેના ડિનોમિનેટર સેમ છે એટલે ડાયરેક્ટ પ્લસ થશે, ટુ કોમન લઈ લો, ઉપર લખો સેવન પ્લસ ફાઈવ, સેવન પ્લસ ફાઈવ એટલે ટ્વેલ અપોન ટુ, જો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ટુના ટેબલમાં ટ્વેલ આવશે, ટુ સિક્સ ઝા ટ્વેલ અને નીચે ટુ વન ઝા ટુ, ટુ ટુ કટ થઈ જાય, ઉપર રહ્યું સિક્સ, નીચે વન છે, વન એટલે કાંઈ નહીં, તો કરેક્ટ ઓપ્શન છે આપણું સિક્સ, તો સિક્સ ઉપર ટિક કરું। એના પછી છે નંબર સિક્સ, માયા પરચેઝ અ બેટ ફોર ફોર ફિફ્ટી રૂપીસ, ફૂટબોલ ફોર ફોર ફિફ્ટી રૂપીસ, ઇફ શી ગેવ વન થાઉઝન્ડ રૂપીસ ટુ ધ શોપકીપર હાઉ મચ વિલ હી રિટર્ન, માયાએ શું લીધું, એક બેટ અને એક ફૂટબોલ, એ જે પણ લે એના પૈસા એણે આપવા પડે, એનો અર્થ એમ કે આ બંનેના પૈસા એણે શોપકીપરને આપવાના છે, બંનેના પૈસા આપવાના છે એટલે આપણે એ બંનેનું શું કરીશું, પ્લસ રૂપીસ ફોર ફિફ્ટી પ્લસ ફોર ફિફ્ટી,
ઝીરો, ફાઇવ પ્લસ ફાઇવ ટેન, કેરી વન, વન પ્લસ ફોર ફાઇવ, પ્લસ ફોર નાઇન, ટોટલ રૂપીઝ 900 થયા. એણે શોપકીપરને 1000 રૂપીઝની નોટ આપી. હવે તમે જેટલી વસ્તુ ખરીદો એનું એ ટોટલ કરે શોપકીપર, અને પછી જેટલા પૈસે આપો એમાંથી તમારું જે ટોટલ થયું હોય એ શોપકીપર શું કરી લે, માઇનસ કરી લે, અને જે વધે એ પૈસા તમને પાછા આપે. તો 1000માંથી 900 શોપકીપર લઈ લેશે, અને જે વધશે એ બધું માયાને પાછું આપશે. તો ઝીરોમાંથી ઝીરો કટ કરો ઝીરો, ઝીરોમાંથી ઝીરો કટ કરો ઝીરો. હવે ઝીરોમાંથી 9 કટ ના થાય, બોરોઈંગ કરો. 1માંથી બોરો કરો એટલે 0 થઈ જાય, અને એ 1 તમે આ 0ને આપો એટલે 10 થઈ જાય. 10 - 9 1 અને 0 રહ્યા 100. તો હાઉ મચ વિલ હી રિટર્ન શોપકીપર, કેટલા રૂપીઝ પાછા આપશે? 100 રૂપીઝ. તો તમે ક્લિક કરો 100 રૂપીઝ. એના પછી છે 7 નંબર, રોહન ટ્રાવેલ 2 × 3/4 કિલોમીટર એન્ડ 2¼ કિલોમીટર બાય ઓટો. આટલું બાય બસ કર્યું એણે, આટલું બાય ઓટો કર્યું. ફાઇન્ડ ધ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય હિમ, ટોટલ આવ્યું છે. ફાઇન્ડ ધ ટોટલ ડિસ્ટન્સ, આટલું બસમાં બેઠો છે, આટલું બાય ઓટો આવ્યો છે, તો ટોટલ કેટલું ફર્યો હોય, તો શું કરશો? ટોટલ આવે એટલે પ્લસ. તો આ બે ફ્રેક્શનનું તમારે કરવાનું છે પ્લસ. ચલો પહેલાં એને મિક્સ ફ્રેક્શનમાં ચેન્જ, મિક્સમાંથી ઇમ્પ્રોપરમાં ચેન્જ કરો. 4 × 2 = 8, આ બેનું મલ્ટીપ્લિકેશન થાય. 8માં આ 3 એડ કરવાના, 8 + 3 = 11/4 પ્લસ, હવે આ બેને ચેન્જ કરો. 4 × 2 = 8, 8ની અંદર આ 1 એડ કરવાનો, 8 + 1 = 9/4. જુઓ બંનેના ડિનોમિનેટર સેમ છે, બરાબર, એટલે કોમન લઈ લો 4, અને રહ્યું શું? 11 + 9, ઇનર 11 + 9 એટલે 20 × 4. હવે ધ્યાનથી જોશો તો 4ના ટેબલમાં 20 આવશે, એટલે કટિંગ કરવું હોય તો થશે. કેવી રીતે થશે? 4 × 5 = 20 અને 4 × 1 = 4, 4 × 4 કટ, તો રહ્યું શું? 5/1 એટલે કે ખાલી 5 છે. ક્યાં 5? આ રહ્યું 5 પર ટિક કરો. અને આવ્યો આપણો લાસ્ટ ક્વેશ્ચન, 15/20 / 7/21. આ બંનેની વચ્ચે ડિવિઝનની સાઇન છે, બરાબર. આપણે ડિવિઝનમાં અમને શીખવાડ્યું હતું કે ડિવિઝનની સાઇનને સૌથી પહેલાં મલ્ટિપ્લિકેશનમાં ચેન્જ કરવી પડે, અને જેવી આપણે સાઇન ચેન્જ કરીએ એટલે એના પછીનું જે ફ્રેક્શન હોય એ ઊંધો કરી કાઢીએ, એટલે કે 21 નીચે છે તો ઉપર આવતો રહે, 7 ઉપર છે તો નીચે જતો રહે. હવે આપણે કટિંગ, વચ્ચે મલ્ટિપ્લિકેશન છે એટલે કટ કરવાનું છે. ક્યાં કટ થાય છે એ જોઈ લો. કયો નંબર કટ થઈ શકે એમ છે? જુઓ આ 7 છે અને ઉપર 15 અને 21 છે, તો 7ના ટેબલમાં 15 તો નહીં આવે, પણ 21 આવશે. આવશે કેવી રીતે? 7 × 3 = 21. ચાલો પાઠ પડ્યા. હવે આ જુઓ, આ 15 છે ને આ 20 છે, બેમાં કયા ટેબલમાં આવે એવું છે? ધ્યાનથી વિચારો તો 5ના ટેબલમાં 15 પણ આવશે, 5ના ટેબલમાં 20 પણ આવશે. તો કેવી રીતે પાઠ પાડીશું? 5 × 3 = 15, 5 × 4 = 20, મલ્ટીપ્લાઈડ બાય 7 × 1 = 7, અને 7ના ટેબલમાં 21 ક્યાં આવે? 7 × 3 = 21. ઉપરનો 7 નીચેનો 7 કટ થઈ ગયો, એવી રીતે ઉપરનો 5 ને નીચેનો 5 કટ થઈ ગયો. હવે જોઈ લો બીજું કંઈ કટ થયું છે. નીચે 4 છે પણ ઉપર 4 નથી, ઉપર 3 છે તો નીચે 3 નથી. તો હવે જે નંબર વધ્યા છે ન્યુમરેટરમાં એમનું મલ્ટિપ્લિકેશન કરી લો. 3 × 3 = 9, અને જે નંબર નીચે છે ડિનોમિનેટરમાં એના પણ મલ્ટિપ્લિકેશન કરી લો. 4 × 1 = 4, તો કરેક્ટ ઓપ્શન શું છે? 9/4. તો આ છે એક્સપ્લેનેશન વિડીયો, ધ્યાનથી જોજો, અને આની PDF બનાવીને પણ મોકલું છું, નોટબુકમાં કોપી કરી લેજો. ઓકે, એક્ઝામનું પેપર ઇઝી હતું ને? ઓકે, ચલો ચેક યોર માર્ક્સ વેન યુ ગેટ યોર રિઝલ્ટ. ઓલ ધ બેસ્ટ.